વંદે માતરમ બાળમિત્રો, કેમ છો બધા? મજામાં ને બાળમિત્રો? આપણે આજે ભણવાનું છે ગણિત વિષય, ગણિત વિષયમાં ભાગ બે. તો તમે બધા જ મારી સાથે ગણિતની ચોપડી કાઢો અને એમાં પાના નંબર 8 ખોલો. તો બાળમિત્રો, આ છે આપણું પાના નંબર 8. તમે પણ ખોલ્યું, મેં પણ ખોલ્યું, સરસ. તો આપણે પહેલા સૂચના વાંચીએ. અહીંયા લખ્યું છે અંક બોલો અને લખો. અરે બાળમિત્રો, આ પેજ ઉપર એક અંક આપ્યો છે જે તમારે બોલવાનો પણ છે અને લખવાનો પણ છે. પણ બાળમિત્રો, તમને ખ્યાલ જ છે આપણે આગળ ઘણા બધા અંકો શીખી ગયા છે. એકવાર આપણે યાદ કરી લઈએ તો આપણે આગળ શીખ્યા 1 થી 20 અંકો. બાળમિત્રો, આપણે પ્રથમ સત્રમાં 1 થી 20 સુધીના અંકો શીખ્યા અને બીજા સત્રમાં 1 21 અને 2 22 આ બંને અંકો શીખ્યા. બાળમિત્રો, 2 22 પછી આવે 2 23. તો બાળમિત્રો, આ તમને પહેલું ખાનું દેખાય છે એમાં પેન્સિલ રાખો અને જો 2 અને 3 આ બંને અંકો સાથે લખ્યા છે. લખ્યા છે તો આને સાથે લખીએ અને સાથે બોલીએ એટલે આવી રીતે બોલાય. 2 23, 2 23, 2 23. સરસ. તો બાળમિત્રો, અહીંયા બાજુમાં બીજું ખાનું આપ્યું છે એમાં 2 20 લખ્યા છે અને આ છેલ્લું ખાનું આપ્યું છે એમાં 3 લખ્યા છે. તો બાળમિત્રો, 2 20 આપણે 3 ઉમેરીએ એટલે બની જાય 2 23. નીચે લખ્યું છે 2 20 અને 3 બરાબર 2 23. તો આજે આપણે ભણવાનો છે અંક 23. કયો અંક ભણવાનો છે બાળમિત્રો? 23. સરસ. હવે આપણે નીચે જોઈએ તો સરસ મજાના ખાનાઓ આપ્યા છે બાળમિત્રો. આ ઉપરના ખાનાઓમાં ટપકા આપ્યા છે અને નીચે જે ખાલી ખાના આપ્યા છે એમાં આપણે જાતે જ 2 23 લખવાનો છે અને આ ઉપરના ખાનાઓમાં ખૂટવાનો છે. તો ચાલો આપણે પહેલા ખાનામાં જોઈએ. તો બાળમિત્રો, અહીંયા જે આ 2 23 લખ્યો છે એ તો ઘાટા અક્ષરે લખ્યો છે ને? સરસ. પણ બાળમિત્રો, તમે બુકમાં જુઓ તો આ ઉપરની લીટી અને નીચેની લીટી એકદમ ખાલી છે. આ વચ્ચે જે ઘણી બધી જગ્યા છે એમાં જ લખ્યું છે. તો આપણે એવી રીતે જ ઘૂંટવાનું છે અને એવી રીતે જ લખવાનું છે. ચાલો તો તમે મારી સાથે ઘૂંટવાની શરૂઆત કરો. પહેલા ઘૂંટવાનો 2 અને પછી ઘૂંટવાનો 3 એટલે બની જાય 2 23. આપણે બોલતા બોલતા જ ઘૂંટવાનું છે. 2 23, 2 23, 2 23, 2 23, 2 23, 2 23. વેરી ગુડ બાળમિત્રો, આપણી એક લાઈન તો પૂરી થઈ ગઈ. હવે આપણે આવ્યા નવી લાઈન. તો ચાલો એ પણ આપણે ઘૂંટી નાખીએ. 2 23, 2 23, 2 23, 2 23, 2 23, 2 23, 2 23. વેરી ગુડ બાળમિત્રો, હવે આપણે છેલ્લી લાઈન આવ્યા. તો તમે મારી સાથે આ પણ ઘૂંટો. 2 23, 2 23, 2 23, 2 23, 2 23, 2 23, 2 23. વેરી ગુડ બાળમિત્રો, આપણી ત્રણેય લાઈન ઘૂંટાઈ ગઈ. હવે આપણે આવ્યા નીચેના ખાલી ખાનામાં. તો આ ખાલી ખાનામાં આપણે 2 23 જાતે જ લખવાનું છે. તો હું તમને એકવાર લખીને બતાવું ને પછી તમે બધા જ મારી સાથે લખજો. તો બાળમિત્રો, આ વચ્ચે જે જાજી બધી જગ્યા આપી છે એમાં આપણે લખવાનું છે. તો પહેલા લખવાનો 2, પછી એની નજીક જ આવી રીતે લખવાનો 3 એટલે બની જાય 2 23. પહેલા 2 અને નજીક જ લખવાનો 3 એટલે બની જાય 2 23. ચાલો તમે પણ મારી સાથે લખવાની શરૂઆત કરો. આપણે બોલતા બોલતા જ લખવાનું છે. 2 23, 2 23, 2 23,
बगड़े तगड़े त्रेवीस, बगड़े तगड़े त्रेवीस। वेरी गुड। हवे आपणे आव्या नवी नवी लीटी, चलो ए पण आपणे लखीए। बगड़े तगड़े त्रेवीस, 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 बगड़े तगड़े त्रेवीस। वेरी गुड बाळ मित्रों, हवे आपणे आव्या छेली छेली लीटी, चलो ए पण तमे मारी साथे लखो। बगड़े तगड़े त्रेवीस, 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 बगड़े तगड़े त्रेवीस। वेरी गुड बाळ मित्रो, तमे ઉપર ટપકા પણ ખૂટી નાખ્યા બગડે તગડે ત્રેવીસ ના, અને નીચે બગડે તગડે ત્રેવીસ લખી પણ નાખ્યા। બધા જ ખાના વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ ગયા। હવે આપણે નીચે જોઈએ તો સરસ મજાની ઈયળબેન આપી છે। પેલી ઈયળબેન નાની નાની, આ બીજી પણ નાની નાની, અને ત્રીજી પણ નાની નાની, ત્રણેય ઈયળબેન નાની નાની આપી છે। કેટલી સરસ મજાની લાગે છે બાળમિત્રો। આપણે સૂચના વાંચી લઈએ એટલે ખ્યાલ આવી જાય કે નાની નાની ઈયળબેન આપી છે એમાં આપણે શું લખવાનું છે। ઉપર લખ્યું છે અંક જોઈને લખો। અરે બાળમિત્રો, અહીંયા જે ઈયળબેન ના બે બે રાઉન્ડ આપ્યા છે ને, એમાં પહેલા રાઉન્ડમાં જે અંક લખ્યો છે, આ બાજુમાં જે ખાલી રાઉન્ડ આપ્યું છે ને, એમાં આપણે જોઈને અંક લખવાનો છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો આ કયો અંક આપ્યો છે બાળમિત્રો? બગડે એકડે એકવીસ। વેરી ગુડ, આ છે બગડે એકડે એકવીસ। તો આ બાજુમાં જે ખાલી રાઉન્ડ આપ્યું છે ને, એમાં પણ આપણે બગડે એકડે એકવીસ જ લખવાનો છે। ચાલો તમે પણ મારી સાથે લખો, બગડે એકડે એકવીસ। વેરી ગુડ। હવે આપણે બીજા આ ઈયળબેનમાં જોઈએ તો અહીંયા કયો અંક આપ્યો છે? આ છે બે બગડા બાવીસ। બે બગડા બાવીસ આપણે બોલીએ ને, એંક આપ્યો છે। તો ચાલો આપણે આ બાજુમાં ખાલી આપ્યું છે રાઉન્ડ, એમાં લખીશું બે બગડા બાવીસ। ચાલો આપણે લખીએ, બે બગડા બાવીસ। વેરી ગુડ। હવે આ છેલ્લી ઈયળબેન આપી છે, એના પહેલા રાઉન્ડમાં કયો અંક આપ્યો છે? આપણે હમણાં કયો અંક શીખ્યા? બગડે તગડે ત્રેવીસ। વેરી ગુડ, અહીંયા આપ્યો છે બગડે તગડે ત્રેવીસ। તો આપણે છેલ્લા રાઉન્ડ ખાલી આપ્યું છે, એમાં લખીશું બગડે તગડે ત્રેવીસ। વેરી ગુડ। તો ચાલો આપણે જોઈએ જઈએ કે આપણે સાચા અંકો જોઈને લખ્યા છે ને, અહીંયા લખ્યો છે બગડે એકડે એકવીસ, તો આપણે પણ લખ્યું બગડે એકડે એકવીસ। આ બીજી ઈયળબેન આપી છે, એમાં લખ્યું છે બે બગડા બાવીસ, તો આપણે પણ લખ્યા બે બગડા બાવીસ। પછી આ ત્રીજી ઈયળબેન આપી છે, એમાં લખ્યું છે બગડે તગડે ત્રેવીસ, તો આપણે પણ લખ્યા બગડે તગડે ત્રેવીસ। વેરી ગુડ બાળમિત્રો, આપણે હવે જોઈએ તો ઉપર આપણે બગડે તગડે ત્રેવીસ લખતા બોલતા ઘૂંટતા ઓળખતા બધું શીખી ગયા, તો આપણે આને ઘરે એકવાર પ્રેક્ટિસ તો કરવી જ પડશે। એટલે તમે બધા જ મારી સાથે પાના નંબર 9 ખોલો। તો બાળમિત્રો, આ છે આપણું પાના નંબર 9। તો અહીંયા પણ આપણે બગડે તગડે ત્રેવીસ જ ભણવાનું છે અને લખવાનું છે। તો અહીંયા બગડે તગડે ત્રેવીસ આપ્યો છે, પછી જે મણકા આપ્યા છે ને, એ તમારે ગણવાના છે, અહીંયા ઘૂંટવાનું છે, અને અહીંયા ખાલી ખાનામાં લખવાનું છે। અને અહીંયા જે ઈયળબેન આપી છે, એ અંકો તમારે જોઈ જોઈને હમણાં લખ્યા એવી જ રીતે જોઈ જોઈને અંકો લખવાના છે। તો વાલીશ્રીને જણાવવાનું કે બાળક પાસે પાના નંબર 9 પરનું હોમવર્ક પૂર્ણ કરાવે। આવજો બાળકો, આપણે ફરી પાછા મળીશું। વંદે માતરમ।